તો આ તરફ જામનગરમાં બજારો પણ ધમધમતી જોવા મળી, જ્યાં લોકોની અવરજવર જોવા મળી, મોબાઈલની શોપ ખુલ્લી જોવા મળી, પરંતુ ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. અનેક દુકાનો જ્યારે આજરોજ શરૂ થઈ છે નોન કન્ટેનમેન્ટ વિસ્તારોમાં, જ્યાં રોડ રસ્તા પર વાહન ચાલકોની મોટા પ્રમાણમાં અવરજવર જોવા મળી. દિવસ બાદ લોકડાઉન 4 એટલે કે નવા રંગરૂપમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને તેને લઈને જામનગરના હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જામનગરના મુખ્ય રસ્તા ઉપર લોકો છે ઘરની બહાર છે તે નીકળી આવ્યા છે. રસ્તા ઉપર ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના પણ દ્રશ્યો છે તે સર્જાય છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો જે રીતે દુકાનદારો છે, વેપારીઓ છે, તેઓ પણ પોતાનો ધંધો રોજગાર છે તે સવારે 8 વાગ્યાથી ખોલ્યો છે. અમુક દુકાનદારોએ પોતાનો ધંધો જે દુકાનો છે તે નથી ખોલી, કારણ કે તેમની પાસે સ્ટોક ન હોવાથી તેઓ દુકાન સ્વયંભૂ બંધ પાડી છે. ત્યારે વાત કરવામાં આવે તો લોકોએ મોઢા પર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જાળવણી જરૂરી છે. કેટલાક રીતે વાત કરવામાં આવે તો જામનગરમાં હાલની જે સ્થિતિ છે કે જે રીતે લોકો છે તે મોટરસાઇકલ પર ડબલ સવારી નથી નીકળી શકતા, છતાં પણ ક્યાંક ને ક્યાંક લોકો છે તે ડબલ સવારી પર નીકળવા જતા હોય તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હાલની જે સ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે રીતે કોરોના વૈશ્વિક મહામારી છે, હાલ કોરોનાના કેસો છે તે વધે નહીં તે માટે સરકાર અને તંત્ર દ્વારા સતત જુદા જુદા પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોએ પણ જાગૃતતા દાખવવાની જરૂર છે. કેમેરા પર્સન રાહુલ જોશી સાથે સલમાન ખાન, મંતવી ન્યૂઝ, જામનગર. જામનગરના દ્રશ્યો સામે આવ્યા કે આજરોજથી જ્યારે તમામ દુકાનો ખુલી ચૂકી છે તેવા સમયે લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હોય તે પ્રમાણે દુકાનો પર લાંબી લાઇનો જોવા મળી. બીજી તરફ રોડ રસ્તા પર પણ મોટા પ્રમાણમાં વાહન ચાલકોની અવરજવર જોવા મળી, જ્યાં ડબલ સવારી પર જ્યારે ટુ વ્હીલર પર લોકો નજરે પડ્યા, બીજી તરફ રિક્ષાઓ પણ જ્યારે ધમધમતી થઈ છે ત્યારે રિક્ષાઓમાં પણ બે વ્યક્તિની જગ્યાએ વધુ વ્યક્તિઓ નજરે પડ્યા. જામનગરમાં લોકડાઉન 4 દરમિયાન આ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં માસ્કના નિયમનું તો પાલન કર્યું પરંતુ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું.